साधु विद अ लॉन्ग बियर्ड एंड सेवरल कुर्ता इज सिटिंग ऑन अ प्लेटफॉर्म अंडर अ ट्री ગામડાનું દ્રશ્ય છે એમાં કોણ બતાવે છે તો કે સાધુ એક સાધુ વિથ અ લોંગ બિયર્ડ લોંગ લાંબી બિયર્ડ દાઢી એક લાંબી દાઢી એન્ડ સેફ્રન કુર્તા સેફ્રન એટલે કે કેસરી બગુ ભગવાનનો કુર્તો પહેરેલો છે ઇઝ સિટિંગ એટલે બેઠા ક્યાં તો કે ઓટ ઓન અ પ્લેટફોર્મ પ્લેટફોર્મ એટલે કે ઓટલો અંડર અ ટ્રી ટ્રી એટલે કે વૃક્ષ વૃક્ષની નીચે ઓટલા ઉપર એક લાંબી દાઢી વાળા અને ભગવા કુર્તો કેસરી રંગનો કુર્તો પહેરીને એક સાધુ બેઠા હતા His eyes are closed. એની આંખો કેવી હતી તો કે બંધ હતી. Some people are waiting for him to open his eyes and bless them. Some people એટલે કે થોડાક લોકો આ waiting એટલે કે રાહ જોઈ રહ્યા હતા. કોની રાહ જોઈ રહ્યા હતા તો કે for him એટલે કે સાધુની તો સાધુ શું કરે એ રાહ જોઈ રહ્યા હતા તો કે to open his eyes એટલે કે તેની આંખો ખોલે and bless them અને જે સાથે લોકો આવેલા છે એને bless કરે એટલે કે આશીર્વાદ આપે એ રાહ જોયા હતા. લોકો સાધુની આંખ ખુલે અને લોકો આશીર્વાદ આપે એ રાહ જોયા હતા. તેનારી રમણ enters and stands among the people. તેનારી રમણ શું કરે છે તો કે ત્યાં પ્રવેશ લે છે અને stands એટલે કે ઉભો રહે છે અમુક તો પીપલ એટલે કે લોકોની વચ્ચે ઉભો રહી જાય છે. આજે આપણે ફિફ્થ પેરેગ્રાફ માટેનું જોવાનું છે. એના પ્રશ્ન જવાબ શરૂ કરીએ એ પહેલા છે તમારે આપણે જેટલું વર્ણન અત્યારે શીખ્યું છે તમારે અહીં ઉપર આપણે વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર દોરો. કેટલી કેટલી વસ્તુ દોરવાની છે તો કે એક વૃક્ષ નીચે ઓટો દોરવાનો છે જે સાધુ એને ધ્યાનમાં બેઠો હોય લોકો બધા લોકો ત્યાં લાઈનમાં ઊભા હોય અને તેના રમણ વચ્ચે આવીને ઊભો રહે છે. કેટલી વસ્તુ તમારે તમારી જાતે તમને જે રીતે આવડે એ રીતે પેરેગ્રાફમાંથી વર્ણનમાં છે લખવાની દોરવાનું છે. હવે પ્રશ્ન જોઈએ ડિસ્ક્રાઇબ ધ સાધુ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન અને સાધુનું વર્ણન કરો. તો સૌથી પહેલા દાઢી સાધુને શું હતું તો કે લાંબી દાઢી હતી. તો શું આવશે તો કે પ્રશ્ન છે